ગીર ગઢડા તાલુકાના આંબાવળ ગામના ખેડૂત ઉકાભાઈ વગાસિયાને વાંચનના શોખથી ઘરમાં જ બનાવી પુસ્તકાલય. સામાન્ય ખેડૂત પરિવારમાંથી માત્ર 3 ચોપડી ભણેલા અને હાલ આશરે 72 વર્ષના આધેડ ભાઈના ઉકાભાઈ બાળપણમાં તેમના ગામની શાળામાં 1957માં શાળાના પ્રથમ વિદ્યાર્થી હતા. પરિવારના સભ્યના તેમના કાકા પાસેથી પ્રેરાઈને વાંચન પ્રત્યે રૂચિ થઈ આવી અને ફરી તેમની આ વાંચન પ્રત્યેની રૂચિ અવિરત ચાલતી આવે છે અને આજે એક ઓરડો ભરીને પુસ્તકો એકઠા કર્યા છે. ખેતરના કામમાંથી સમય મળતા રોજ વિવિધ વિષયો પર વાંચન કરવાનો અનોખો શોખ છે. વિવિધ સાહિત્ય, ઇતિહાસ, ધાર્મિક સાહિત્ય, સાંપ્રદાયિક સાહિત્ય અને ગાંધીજીના જીવન આધારિત સાહિત્ય, આઝાદી પછીના સાહિત્યને લગતા વિવિધ પુસ્તકો સાથે સાથે વિજ્ઞાનને, ખેતીને લગતા અને અન્ય વિષયને લગતા પુસ્તકો વાંચનનો શોખ તેમને તેમના આ વાંચન પ્રત્યેના શોખથી તેમના જીવનની સંકુચિતતા દૂર થઈ છે. વાંચનથી બધા જ લોકો સાથે મિત્રતાનો સંબંધ કેળવ્યો છે. વાંચનના શોખના લીધે ઘણા મિત્રો મળ્યા અને આ મિત્રો તેમને આદરભાવ આપે છે. પરિવારમાં તેમના પત્ની સવિતાબેનને પણ આ વાંચનના શોખમાં રૂચિ જાગી અને એ પણ નવી કોઈ પુસ્તક આવતા એ બુક્સ અચૂકથી વાંચે છે અને એ બુક્સના સારા વિષય ઉપર ચર્ચા પણ કરે છે. તેમના પત્નીને આ વાંચન વગર હવે ઊંઘ આવતી નથી. હાલ નિવૃત્તિ જીવન પસાર કરતા બંને દંપતી તેમના નવરાશની પરોમાં તેમનો આ વાંચનનો શોખ પૂરો કરે છે અને હજુ પણ નવી બુક્સ મંગાવતા હોય છે. વાંચેલી અને ઉપયોગી બુક્સ રસ ધરાવતા લોકોને આપે છે અને ઘણી શાળાઓમાં દાન પણ કરેલ છે. આજુબાજુના વિસ્તારના લોકો ઉકાભાઈને તેમના ઘરની અંદર આ પુસ્તકાલયની મુલાકાત પણ લેતા હોય છે અને ઉકાભાઈ તેમના આ વાંચનના શોખથી ખૂબ જાણીતા પણ છે. પશ્ચિમ ક્ષેત્રીય ભાષા કેન્દ્ર પૂણાની સંસ્થા દ્વારા પણ તેમના આ ઘરની અંદર વસાવેલા પુસ્તકાલયની મુલાકાત લેવામાં આવેલ અને તેમના આ સાહિત્યના શોખીન નોંધ લેવામાં આવેલ. સિંભાદરકા જડેશ્રી ઉના. મારું નામ ઉકાભાઈ હરિભાઈ વઘાસિયા. મારું ગામનું નામ આંબાવળ. અમારો તાલુકો ગીરગઢડા અને ઉના બે જ છે એમ તો. અને પિનકોડ 3760, ગીર સોમનાથ જિલ્લો. અને આ ખેતરમાં રહીએ છીએ. આ અમારું મકાન છે. ઉકાબાપા, વાત કરવામાં આવે તો તમને વાંચનનો ખૂબ જ શોખ છે અને તમે આટલી મોટી લાઇબ્રેરી વસાવી છે, તો આ શોખ ક્યારથી તમારા જીવનમાં આવ્યો છે અને તમારું ભણતર કેટલું અને તમારા આ શોખ વિશે ટૂંકમાં કંઈક માહિતી આપશો? નાનો હતો ત્યાંથી આમ તો વાંચું છું. અમારા ગામમાં પહેલાં તો ધૂળી નિહાળ હતી. ધૂળી નિહાળમાં કંઈક એકલા શીખ્યા ને પછી 1957માં અમારી નિશાળ શરૂ થઈ. તેમાં પહેલો વિદ્યાર્થી હું હતો અને અમારા શિક્ષક એવા મજાના હતા કે તેઓ અમને રમકડું એવા એવા પહેલાં જે સામાયિક આવે ને જગમગને એ વાંચવા આપતા ને એમાંથી મારા કાકા વાંચતા, અખંડ આનંદ મગાવતા, એ વાંચવા લાગ્યું ને ત્યારથી મને વાંચવાનો શોખ. હાલ તમારી પાસે આશરે કેટલાક પુસ્તકો છે અને ક્યાં ક્યાં વિષયો ઉપર તમે વાંચન કરો છો અને તમને મુખ્ય શોખ કયો છે? વાંચન ઉપરાંત તમારી પ્રવૃત્તિ શું હોય છે? વાંચન ઉપરાંત તો શું છે કે હું હવે હરતો ફરતો છું. પેલો તો ખેતીમાં ગળા ડૂબ હતો એટલે ખેતર અને વાંચવાનું, ખેતર અને વાંચવાનું. અને મને બધા જ વિષયો ગમે છે. ઇતિહાસ ગમે છે, ધાર્મિક સાહિત્ય ગમે છે, રેશનલ સાહિત્ય ગમે છે, સાંપ્રદાયિક સાહિત્યમાં પણ ઘણું સરસ હોય છે. પણ એની કરતાંય મને જે ગાંધીજીનું સાહિત્ય, પછી આપણું જે આઝાદી પછીનું સાહિત્ય અને અને આવા બધા જ સાહિત્યો ગમે છે. અને મને પ્રત્યેક સાહિત્ય ઉપર એટલો બધો પ્રેમ થાય છે. કાલે જ એક ભાઈ પૂછ્યું હતું, હું જે હાથમાં લઉં ને એમાંથી મને કંઈક સારું મળે છે. આ વાંચન ઉપરથી તમે શું પ્રેરણા લ્યો છો અને અન્ય લોકોને શું પ્રેરણા આપવા માંગશો? વાંચનથી એક તો જે સંકુચિતતા છે ને એ દૂર થઈ ગઈ છે અને બધા જ મને મારા મિત્રો જેવા લાગે છે. બધા જ મિત્રો જેવા લાગે છે. તમે આ વાંચનની બુક્સ હજુ બી મંગાવો છો અને આશરે આ વાંચન પાછળ તમે કેટલો ખર્ચ કર્યો છે? એનો કોઈ હિસાબ નથી. હજી પણ મંગાવું છું. જો આ 4 દિવસ પહેલાં જ બુક આવી, 800 રૂપિયાની બુક છે, મારે 640માં આવી, પણ મને ગમી એટલે તરત મેં ખરીદી લીધી. વાંચનમાં તમારી સાથે તમારા પરિવારમાંથી કોઈ સભ્યો પણ વાંચનમાં રસ ધરાવે છે ખરા? હા હા, મારા ઘરના પણ વાંચે છે. ઘણી વખત મારે રહી ગયું હોય ને તો એક તમે પહેલામાં નજર ફેરવી, હું એ પણ વાંચી લઉં છું. અને વાંચવાના કારણે મને અઢળક મિત્રો મળ્યા, મને ચાહકો મળ્યા, મને એટલા બધા મને ઊંચો ને ઊંચો જ રાખે છે.
મારું નામ સવિતાબેન. એ લોકો વાંચતા છે, મને બહુ ગમે. મેં પહેલાં તો વાર્તા હોય ને એટલે વાર્તામાંથી વાર્તા તમારા સાસુને બહુ ગમે. તમે બેહો અહીંયા વાંચો, હું સાંભળું કે હું વાંચતી ના ભણું, એમાં જ મને રસ જાય છે. એટલે હવે કોઈ પણ પુસ્તક આવે હું પહેલાં ઠેલો તપાસું, કયું પુસ્તક આવ્યું, એમાં કઈ વાર્તા વાંચવા દેવી છે, એટલે હું વાંચું. અને પછી મેં આને હતકાવું કે આ તમે વાંચ્યું, મને આ બહુ ગમ્યું, એટલે એ નજર ફેરવી કે આને આ રહી ગયું મારે વાંચવા દેવી છે. ભણી હું ત્રણ ગુજરાતી સાહેબ, એને વાંચવામાં મને એમાં ટાઈમ જાય સાહેબ, ન વાંચીએ તેથી નીંદર ઓછી આવે, રાતના એમાં વાંચીએ. ઘરમાં પરિવારના સભ્યો, અન્ય બાળકો કે કોઈ વાંચનમાં રસપ્રદ ધરાવે છે ખરા? હવે ખેતીમાં ધરાવે ભાઈ, વાંચવા તો ટાઈમ નથી મળે, બે દીકરા જુદો છે, એના છોકરાઓ છોકરી ભણે છે ને, આ નાનો છે એ ખેતી શું ભણે છે, એટલે અમે બે નિવૃત્ત થઈ જાય, અમે વાંચીએ, અમે પછી બહુ છોકરાઓને આગ્રહ નથી કરતા. અને બીજા કોઈ આવે તો એને પુસ્તક આપી, હું કહું હજી આપીએ જ રાખો, પુસ્તક આપો, બધા વાંચવા જોઈએ, આપણે વાંચીએ, બધા વાંચે ને.